મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનને ક્રમશઃ કન્ટેનર મુક્ત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે કન્ટેનર પાલિકા દ્વારા હટાવી દેવામાં આવતા કચરાના ઢગલા સર્જાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પાલિકાની કચેરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસીઓએ કચરો પાલિકાની કચેરી સામે નાખ્યો હતો. કોંગ્રેસ દ્વારા શહેરમાં કચરા પેટી હટાવી લેવાયા, શહેરમાં કચરાના ઢગ સર્જાઈની રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસીઓએ પાલિકા કચેરીની બહાર કચરો નાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કોંગીઓએ જણાવ્યું હતું કે વહીવટતંત્રને ભગવાન પવિત્ર દિવાળી ટાણે સદબુદ્ધિ સાથે સદભાવના આપે કે શહેરને કન્વેન્ટર ફ્રી કરવા પહેલા કચરા ફ્રીનું આયોજન કરવું આવશ્યક છે. કામગીરી માત્ર નંબરિંગ માટે નહીં, લોકોના સુખ સુવિધાઓ અને લોકોના સંતોષ માટે હોવી જોઈએ. પાલિકાના કમિશનર દ્વારા એક તુગલકી નિર્ણય લેવામાં આવ્યો હતો, તેની અંદર સુરતના દરેક વિસ્તારોમાંથી કન્ટેનરો અને મોટી કચરા પેટીઓ હટાવી લેવામાં આવી. આના કારણે દરેક વિસ્તારની અંદર કચરાના મોટા મોટા ઢગલા થઈ ગયા છે અને લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. એટલે સુરત યુથ કોંગ્રેસે દરેક વિસ્તારમાંથી કચરો લાવીને કમિશનર સાહેબના ગેટ ઉપર નાખ્યો છે, અને જો 10 દિવસની અંદર કમિશનર સાહેબ યોગ્ય પગલાં નહીં લે તો મનપા કમિશનર ઘર પાસે કચરો નાખવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સુરત.